મંત્રી હાય હાય શિક્ષણ મંત્રી હાય હાય શિક્ષણ મંત્રી હાય 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 રે પાજા હાય હાય સરકાર નિકમ્મી હે જો સરકાર નિકમ્મી હે વો સરકાર બદલલી હે રોજી રોટી દેને સકી વો સરકાર નિકમ્મી હે જો સરકાર આ જો તમે સૂત્રોચ્ચાર નો વિડિયો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓની અંદર શિક્ષકો વગેરેની ભરતીઓમાં ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેને લઈને દાહોદ જિલ્લાને લગતા આપ પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના હોદ્દેદારોએ આજે સંજેલી તાલુકાની મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મામલતદારની કચેરીમાં હોદ્દેદારોએ શું કીધું આવો સાંભળીએ સર મારે માન છે કે અહીંયા જે આશ્રમો ચાલે છે છાત્રાલયો ચાલે છે એમાં જે શિક્ષકો લેવામાં આવે છે એ મેરિટ નથી મેરિટ વાળા રહી જાય છે અને મેરિટ નથી એ લોકોને 22-22 લાખ 25-25 લાખ રૂપિયાનો 35 લાખનો ભાવ બોલાય છે અને એવા શિક્ષકોને શિક્ષણ નહીં આપી શકે એવા શિક્ષકોને અહીંયા લઈને ભ્રષ્ટાચાર કરે છે અહીંયા આના કારણે દાહોદ જિલ્લાનું શિક્ષણ નબળું પડ્યું છે તો જે લોકો અત્યારે મીડિયામાં આવ્યા છે એક વિડીયો ફરે છે ઓડિયો ફરે છે એમને શિક્ષા થવી જોઈએ કારણ કે ખુલ્લેઆમ જે ભ્રષ્ટાચાર કરવા માટે જે પૈસા માંગી રહ્યા છે 32 લાખ 35 લાખ એમને શિક્ષા થવી જોઈએ એવી અમારી માંગ છે એટલો ખતરનાક ભ્રષ્ટાચાર પ્રસરી ગયો છે એટલે અમારી આ માંગ છે આપ શિક્ષણ અધિકારી કલેક્ટર શ્રી શિક્ષણ મંત્રી અને સીએમ સુધી આપ વાત પહોંચાડો એવી અમારો અને મારી એમ એક વાત છે કે પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષકો જે સ્કૂલોમાં હજી એક થી પાંચની સ્કૂલ હોય તો બે શિક્ષકોથી ભણાવે છે એટલે જે મહેકમની મંજૂર કરેલી જગ્યા છે એ તો તમે ભરો છો તલા તમે મામલતદાર ઓફિસમાં છો તલાટીઓને એક એક ચાર ચાર પાંચ પાંચ સેજા એ લોકો સંભાળતા હોય છે તો એ ચાર્જમાં હોય છે તો તમે એ ટીચર તલાટીઓની જગ્યા ભરો તો અમારા યુવાનોને નોકરી મળે આ નોકરી જે લાયકાતવાળા છે એને નોકરી નથી આપતા ને જે જેની લાયકાત નથી એને ભ્રષ્ટાચાર કરી ને જેની લાયકાત નથી છોકરાને ભણાવી શકે એવી પરિસ્થિતિમાંથી એવા નથી એવા યુવાનોને આ લોકો પૈસા લઈને નોકરી આપે છે તો આપણા બાળકોના ભવિષ્ય માટે થઈને પણ તમે આનો ચોક્કસ સાથે સાથે સાહેબ મારે એવું કેવું છે કે 10મા બાદ નોકરી આપવામાં આવતી પીટીસી કર્યા બાદ સરકારે 12મા ધોરણ કર્યું બીએડ કર્યું ટેટ કર્યું ટાટ કર્યું આ ઉપરાંત હોદ્દેદારોએ જે પ્રતિક્રિયા આપી તેને પણ સાંભળો સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીટીપી દ્વારા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ ત્યારે આ સંજેલી તાલુકામાં તેમજ દાહોદ જિલ્લામાં જે છાત્રાલયો ચાલે છે આશ્રમો ચાલે છે તદ્દન ભ્રષ્ટાચારવાળી ચાલે છે બોગસ ચાલે છે એમાં સંસદ સભ્યનો હોય ધારાસભ્યનો હોય તમામની સંસ્થાઓમાં જે કર્મચારીઓ રોકવામાં આવે છે તેઓ મેરિટ વગરના રોકવામાં આવે છે પહેલાં તો જાહેરાત છુપા પેપરોમાં કરી દેવામાં આવે છે અને પછી એ પેપરો સંતાડી દેવામાં આવે છે અને પછી એમને પૈસા લઈને 32 લાખ 50 લાખ રૂપિયા લઈને આ યુવાનોને જે મેરિટવાળા રાત દિવસ મેરિટ બનાવવા માટે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેઓ રહી જાય છે અને બોગસ વિદ્યાર્થીઓને જે પૈસાવાળાના છોકરા લઈને આ લોકો શિક્ષણમાં શિક્ષક તરીકે સામેલ કરે છે જેના કારણે આ દાહોદ જિલ્લાનું એકદમ સાવ નબળું પરિણામ આવ્યું છે તો આ દાહોદ જિલ્લાના સંસદ સભ્યો હોય ધારાસભ્યો હોય ભાજપના કોઈ પણ હોય તેઓએ આ ખરેખર ભ્રષ્ટાચાર બંધ કરવાની જરૂર છે અને બંધ ના કરશે તો અમારી આ ઇન્ડિયા એલાયન્સમાં જે પણ લોકો છે તેઓ આ સંસદ સભ્યનો તેમજ ધારાસભ્યનો ઘેરાવો કરીશું જે અમારે અત્યારે ભ્રષ્ટાચાર તરીકે સંજેલીની જસોણી ગામની તેમજ જે ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ શિક્ષા ના થાય તો આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું આંદોલન શરૂ થશે અને જે પણ શિક્ષકો લાયકાત વગરના લેવાયા છે એમને પણ કેન્સલ કરવામાં આવશે નમસ્કાર કમે મામલતદારને
ઇન્ડિયા એલાયન્સના, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીટીપીના સર્વે કાર્યકર્તાઓ મળીને આવેદનપત્ર અમે આપ્યું. આ અમારી માગણી છે કે જે આશ્રમશાળાઓ ચાલી રહી છે જ્યાં લાયકાત ઓછી હોય એવા માણસ પાસે પૈસા લે, જે લાયકાતવાળા પાસે તો પૈસા લઈ ના શકે એટલે ઓછી લાયકાતવાળા પાસે લાખો રૂપિયા લઈ અને જે ભરતી કરવામાં આવે છે શિક્ષક તરીકે, જે ખરેખર પછી ભણાવી નથી શકતો, એના થકી જ આપણું રિઝલ્ટ ઓછું આવે છે, પાયાનું શિક્ષણ ઓછું રહે છે. તો અમારી એ માગણી છે કે એક તો પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે અને એ લાયકાતવાળા શિક્ષકોને ભરવામાં આવે. અત્યારે જે આ વાત બહાર નીકળી છે ભ્રષ્ટાચાર થઈને કરીને જે ભરતી કરી છે એ રદ કરવામાં આવે, એની સામે એક્શન લેવા આવે એવી અમારી માગણી છે, જે એના થકી જ શિક્ષણનો સુધારો થશે એટલે અમે આવ્યા હતા. ડૉક્ટર પ્રભા કિશોર તાવ્યા, એક્શન કીધા. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ચારે તરફ ભ્રષ્ટાચાર માંડ્યો છે, એ શિક્ષણની બાબત હોય, મધ્યાહન ભોજનની બાબત હોય, બાલવાડીવાળી બહેનોની બાબત હોય, સસ્તા અનાજની દુકાનની બાબત હોય. હમણાં જ અહીંયા પકડાયું 23 લાખ રૂપિયા ને, 23 લાખ રૂપિયાની માંગણી કરી. ખરેખર જે શિક્ષક માટે લાયક હતા એમને શિક્ષક બનાવવામાં આવતા નથી, એમને ઓર્ડર આપવામાં આવતો નથી, અને જે સરકારને પૈસા આપે, જે ટ્રસ્ટીઓને પૈસા આપે, જે સમાજ કે આપણે શિક્ષણ અધિકારીને પૈસા આપે, એ લોકોને ખોટા માણસોને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે છે. દાહોદ જિલ્લાનું, આખા ગુજરાતની અંદર 10મા અને 12માનું રિઝલ્ટ ઓછું આવે છે, એનું મૂળ કારણ આ ભ્રષ્ટાચાર છે. અહીંના વહીવટદારો, અહીંની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે તરફ ભ્રષ્ટાચાર કરી મૂક્યો છે. મધ્યાહન ભોજનની વાત કરીએ, એમાં બી મધ્યાહન ભોજનવાળા પાસે પૈસા લેવામાં આવે, ટકાવારીઓ લેવામાં આવે, શિક્ષણની અંદર પણ ટકાવારીઓ લેવામાં આવે, બાલવાડીવાળી બહેનો પાસે ટકાવારી લેવામાં આવે, આશા વર્કર બહેનો પાસે ટકાવારી લેવામાં આવે, ચારે તરફ આ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. એમનું જૂથ જીવતું જાગતું આ ઉદાહરણ છે. અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માંગીએ છીએ. જો 10 દિવસની અંદર આ આરોપીઓને પકડવામાં નહીં આવે, નવી ભરતી કરવામાં નહીં આવે, તો શિક્ષણ મંત્રીનો અમે ઘેરાવ કરશું, સાંસદશ્રીનો પણ ઘેરાવ કરશું, અને એ માટે અમે ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળી આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, અને આવતા દિવસોમાં અમે એના માટે પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસમાં પણ એના માટે કરવાના છે. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા પ્રમુખ.